હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ પર મેં વસુધી વિદ્યાલય દ્વારા અભિનંદન સ્વરૂપ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે કલોલ ની અંદર નવા પાઠ ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સોય સંશોભે સાધુ. હવે આ નામ પણ એટલું વિચિત્ર છે જેથી આપણે અટપટ લાગે કે આ પાઠનું કેવી શરૂઆત હશે. સોય સંશોભે અને સાધુ કોઈ પણ પ્રકારનું મેળ જ નથી, છતાં આને આવું નામ શું કામ આપવામાં આવ્યું છે એ આપણે છે ને કારણ કે આખો પાઠ જે છે એકદમ ફની હસવું આવે એવો અને રમૂજી જાણવા શીખવા ઘણું બધું મળે એવો આ પાઠ છે. તો જેનું નામ છે સોય સંશોભે સાધુ. તો સૌ પ્રથમ આપણને છે ને અહીંયા એક ગીત આપ્યું છે જે આપણે બધા સાથે મળીને ગાવાનું છે. ત્યાર બાદ આપણે ઘણું બધું અંદર બધા કારીગરોના નામ આપ્યા છે કે કયું કારીગર શું કાર્ય કરે છે એ બધું આપણને આગળ શીખવા મળશે. તો આપણે સૌ પ્રથમ અહીંયા ગીત ની શરૂઆત કરીએ. આપણે આ પાઠમાં છે ને ટપાલી વિશે વાત કરવામાં આવી છે કે શું કાર્ય કરે છે, શેના સંદેશા લાવે છે, એ બધું ઘણું બધું આપણને જણાવે છે. તો એક બાળકી ની આ રીતના છે, ટર 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 ટપાલી હું ટપાલ સૌની પહોંચાડું, ક ક ક ક કાગળ વેચું, પોસ્ટ કાર્ડ પર પીડી આપું છું, સારા માઠા સંદેશાથી સુખડાવે છું દુખડાવે છું, મની ઓર્ડર જો આવે કોઈનો ર ર ર રૂપિયા વેચું, ટ ટ ટ ટ ટપાલી હું ક ક ક ક કાગળ વેચું, ર ર ર રૂપિયા વેચું. આવું એ આપણને બાળકી કહી આપેલું છે અને સામે અહીંયા પોસ્ટ ઓફિસ કેવી હોય એ આપણને બતાવવામાં આવી છે. કદાચ તમે લોકોએ પોસ્ટ ઓફિસ ન જોયું હોય, પણ હવે તમે લોકો મોટા થવા પર જાઓ છો, ક્યારેક ક્યારેક મમ્મી પપ્પા સાથે જાઓ પોસ્ટ ઓફિસે અને એની મુલાકાત કરો કે ત્યાં કેવી રીતના ટપાલ મોકલવામાં આવે છે, પછી અહીંયા જે ટપાલ હોય એને ઘરે ઘરે કેવી રીતના ટપાલી પહોંચાડે છે એના વિશે માહિતી તમે મેળવજો. હવે ત્યારબાદ આપણને બીજો ટોપિક છે ચિત્ર ઓળખી અને નામ લખો. તો હવે અહીંયા આપણને ચિત્ર આપેલા છે તો એના આપણે નામ લખવાના છે. જે નામ હોય અહીંયા લખીશ, સૌપ્રથમ આપણને અહીં શું ચિત્ર આપેલું છે અહીંયા કોઈ કેસર મને જો અહીંયા આપણને કીધું છે કે જે લાલ અક્ષરો ચિત્રને ગીતના રંગીન શબ્દોને આધારે ઓળખી અને એના નામ લખવાના કીધા છે. તો અહીંયા લાલ અક્ષરમાં જે હોય ને એ અહીંયા પહેલું શું છે તો કે ટપાલ. તો અહીંયા લખીશું ટપાલ. હવે ત્યારબાદ આને શું કહેવાય છે તો કે આને આપણે કહીશું પોસ્ટ કાર્ડ. તો અહીંયા લખીશું પોસ્ટ કાર્ડ. હવે ત્યારબાદ અહીંયા આને શું કહેવાય છે તો કે હવે ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર
વેચે છે. ટપાલી જે હોય એ શું વેચે તો કે ટપાલ વેચે. ત્યાર પછી ટપાલી કેવા સંદેશા લાવે છે તો ત્યાં આપણે લખીશું ટપાલી સારા માણા સંદેશા લાવે છે. હવે ત્યાર પછી મની ઓર્ડર દ્વારા ટપાલી શું લાવે છે? કોઈ કહેશે મને મની ઓર્ડર હોય એના દ્વારા શું આવે છે? મની એટલે શું થાય ઇંગ્લિશમાં? મનીને શું કહેવાય છે? પૈસા, રૂપિયા. તો મની ઓર્ડર દ્વારા ટપાલી રૂપિયા લાવે છે. મની ઓર્ડર દ્વારા ટપાલી શું લાવે છે? તો કે મની ઓર્ડર દ્વારા ટપાલી રૂપિયા લાવે છે. હવે ત્યાં વાત સુખડા કીચું દુખડા કીચું એવું કોણ કહે છે? તો ત્યાં ઉત્તર આવશે સુખડા વેચું દુખડા વેચું. મની ઓર્ડર દ્વારા